गुड मॉर्निंग बाळको, आजना आ चेप्टर नी अंदर आजना आ लेक्चर में स्टैंडर्ड 10 दसमु धोरण लेसन नंबर 11 एम आपणे लास्ट लेक्चर नी अंदर थोड़ू जोई गया था कि मानव आँख अने रंगबेरंगी दुनिया केवी छे। पहला लेक्चर नी अंदर आपणे जोयुं, एमना पछी आपणे वर्णपट जोयो કે વર્ણપટ શું છે, તો કે સાત રંગોનું વિભાજન એટલે વર્ણપટ, જે લાસ્ટ લેક્ચરની અંદર જોયું ને। આજના આ લેક્ચરની અંદર વાતાવરણીય વક્રીભવન, તો આપણે લેશન નંબર 10માં આપણે જોયું કે વક્રીભવન કઈ રીતે થાય છે, પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે ત્યારે પ્રકાશનું કિરણ સહેજ ત્રાસું વાંકું વળે છે, જેવી શું કહેવાય છે વક્રીભવન કહેવાય છે। તો આમાં વાતાવરણનું વક્રીભવન કઈ રીતે થાય છે ને, એ આ પોઈન્ટ છે, તમારો મેઇન પોઈન્ટ છે તારાઓનું ટમટમવું। તારાઓ ટમટમે છે શું કામ, કારણ પણ પૂછાઈ શકે। એક બીજું કે તારાઓ શા માટે ટમટમે છે, બે ક્વેશ્ચન પૂછાઈ શકે। અને એમે કે ટૂંકી માહિતી આપો તારાઓનું ટમટમવું, મેઇન પોઈન્ટ આ તમારો। પણ આપણે એના પહેલાં જોશું કે વાતાવરણીયનું વક્રીભવન કઈ રીતે થશે, તો કે તમે કદાચ કોઈ અગ્નિ કે ઉષ્ણતા પ્રસારક યંત્ર રેડિએટર નીકળતી પ્રક્ષુબ્ધ ગરમ હવામાંથી કોઈ પદાર્થને અનિયમિત અસ્થિર ગતિ કરતા ટમટમતા જોયા હશે। હા, ક્યારેક આપણે અગ્નિ પ્રગટતી હોય ને ત્યારે આપણે એની ઉપરનું જે અગ્નિ નીચે હોય ને એનો જે જ્વાળા નીકળતી હોય ને એ આપણે જોઈ હશે। અગ્નિની તરત જ જ્યારે અગ્નિ પ્રગટતી હોય, કોઈ સળગતું હોય, કોઈ વસ્તુ સળગતી હોય, એ વસ્તુ અગ્નિની તરત જ ઉપર રહેલી હવા, એટલે જ્યારે અગ્નિ સળગે છે ને ત્યારે ઉપરનો ભાગની વાત કરે છે, ઉપરની હવા તેની ઉપરની હવા કરતાં શું કહેવા માગે છે, ખાસ ધ્યાન રાખજો કે અગ્નિની તરત ઉપર રહેલી હવા, એટલે અગ્નિ જ્યારે પ્રગટે છે ને ત્યારે એની ઉપરની હવા એટલે કે જ્વાળા દાહ એ અને એની ઉપરની જે હવા છે એના કરતાં વધારે ગરમ હોય છે, રાઈટ? કે અગ્નિ જ્યારે પ્રગટે છે ને એની ઉપરની હવા છે એ ઉપરની હવા કરતાં એટલે કે વાતાવરણીય હવા કરતાં એ વધારે ગરમ હોય છે। તો શું કહે છે કે ગરમ હવા પોતાની ઉપરની હવા કરતાં પાતળી હોય છે, એટલે જે જ્વાળા છે ને એ ઉપરની હવા કરતાં કેવી છે, પાતળી છે, તથા તેનો વક્રીભવન ઠંડી હવા કરતાં પણ થોડો ઓછો હોય છે। એટલે આ અંદરની હવા જે જ્વાળાઓની વાત કરું છું ને, દાહની વાત કરું છું ને, એની વાત કરે છે કે તે પાતળી હોય છે, એનો વક્રીભવન ઉપરની હવા કરતાં થોડો ઓછો હોય છે। અહીં વક્રીભવન ભવનકારક માધ્યમ હવાની ભૌતિક પરિસ્થિતિ પણ સ્થિર ન હોવાથી એ પણ તમે જો આમાં થતી હોય છે, અગ્નિ આવી રીતે પ્રગટતી હોય છે, સ્થિર ન હોવાથી વસ્તુનું દેખીતી સ્થાન ગરમ હવામાં જોતા જોવાને કારણે સતત બદલાયા કરે છે। એવું પણ આપણે અનુભવ ઘણી વખત કર્યો હશે કે ઘણી વખત સામે આમ અગ્નિ પ્રગટતી હોય તો એની પાછળની વસ્તુ આપણે જોવી ને તો આપણને એમ થાય કે વસ્તુ પણ હલે છે, એ પણ મૂવમેન્ટ કરતી હોય ને એવું લાગે છે। શું કામ? કેમ કે અગ્નિ પછીની જે હવા છે એકદમ ગરમ હોય છે અને એનું માધ્યમ કેવું હોય છે, પાતળું હોય છે, એટલે કે ઓછી ઘનતાવાળું હોય છે ને, એટલે પાછળનું ચિત્ર જે આપણને કેવું દેખાય છે, થોડુંક આમ હલતું હોય ને એવું દેખાય છે કે હા અગ્નિ પછી તો પાછળનું માધ્યમ છે એ પણ કંઈક મૂવમેન્ટ કરતું હોય છે, એટલે એને કારણે સતત બદલાયા કરે છે। હવે શું કહે છે, આમ આ અસ્થિરતા આપણા સ્થાનીય વાતાવરણના નાના પાયે થતા વાતાવરણીય વક્રીભવન એટલે પૃથ્વીના વાતાવરણને કારણે પ્રકાશનું વક્રીભવનનો જ પ્રભાવ છે। તારાનું ટમટમવું, હવે તારા ટમટમે છે એ ખૂબ મોટા પાયે જોવા મળતી આવી જ કોઈ ઘટના છે કે તારા છે એ તો પોતાની જગ્યાએ સ્થિર છે, પરંતુ તમને એમ લાગે છે કે આમ ટમટમતા હોય, એકદમ પ્રકાશિત થતા હોય, અને થોડી વખત થાય તો ઝાંખા દેખાય, થોડી વખત તો પ્રકાશિત દેખાય છે, એનું કારણ શું છે? આ કે ગરમ હવા છે એના ઉપરનું સ્તર છે એ કેવું છે, ઓછી ઘનતાવાળું છે અને ખૂબ જ ગરમ હોવાથી એનો પ્રકાશ પાછળનું છે આપણને કેવું દેખાય છે, થોડું મૂવમેન્ટ કરતું, થોડું અસ્થિરતાવાળું દેખાય છે। ચાલો આપણે તેને સમજવાનો પ્રયત્ન કરીએ। શું કહે છે કે પહેલો પણ તારાઓનું ટમટમે છે કઈ રીતે, તો કે તારાઓ કઈ રીતે છે, જો અહીંયા સૂર્યપ્રકાશ આવે પાણીનું કદ, એટલે અહીંયા શું કહે છે પાણીની બૂંદમાંથી જો
ખાસ ધ્યાન રાખજો. હું એક આ સમજાવું છું તમને કે મેઘધનુષ્યનું નિર્માણ કઈ રીતે થશે, કે વરસાદનું એક ટીપું છે, વરસાદના બુંદો પડતા હોય છે ને ત્યારે જ્યારે મેઘધનુષ્ય અને એની વિરુદ્ધ સાઈડમાં સૂર્ય હોય છે, એ આપણે આગળ જોયું લાસ્ટ લેક્ચરની અંદર કે મેઘધનુષ્યનું જ્યાં સર્જન થાય છે ને એમની જ વિરુદ્ધ સાઈડ સૂર્ય હોય છે, બંને વિરુદ્ધ સાઈડ હોય છે. તો જ્યારે પ્રકાશ એટલે કે વરસાદના બુંદો છે એ પૃથ્વી ઉપર પડે છે ને ત્યારે એ બુંદમાંથી ખાસ ધ્યાન રાખજો, સૂર્યપ્રકાશ એ બુંદમાંથી જ્યારે પસાર થાય છે ને ત્યારે પણ મેઘધનુષ્યનું નિર્માણ થાય છે. ખાસ ધ્યાન રાખજો, હું આકૃતિ તમને વાત કરું છું, કેમ કે બંને વિરુદ્ધ સાઈડ છે, સૂર્યપ્રકાશ અને મેઘધનુષ્ય એની સામેની સાઈડ હોય છે. પરંતુ જ્યારે સૂર્યપ્રકાશમાંથી કિરણપુંજ નીકળે છે ત્યારે જો વરસાદના બુંદો હોય ને એ સૂર્યપ્રકાશ છે એ વરસાદના ટીપાની અંદર પસાર થાય ને અને પાછું પરાવર્તન થશે ત્યારે એનો પ્રકાશ છે એ જાનીવાલી પીનારા. એટલે શું કહેવા માગે છે કે એ કેવો દેખાય છે, મેઘધનુષ્યનું નિર્માણ થાય છે. તમે જોઈ શકો છો ક્યારેક વરસાદ હોય ને ત્યારે પણ, ક્યારેક વરસાદની પહેલાં મેઘધનુષ્ય એવું સરસ દેખાતું હોય છે, તો એમના કારણો છે. હવે શું કહે છે, તારાઓનું ટમટમવું, કે તારાઓનું, તારાઓના પ્રકાશનું વાતાવરણીય વક્રીભવન થવાથી તારાઓ ટમટમવા લાગે છે. આપણે એનું કારણ જોયું કે તારાઓ મોટા પાયે શું કામે ટમટમે છે, કે તો કે તારાઓના પ્રકાશનું વાતાવરણીય વક્રીભવન થવાથી, વાતાવરણની અંદર જ પ્રકાશનું વક્રીભવન થાય છે એટલે તારાઓ ટમટમે છે. તારાઓનો પ્રકાશ પૃથ્વી પર પહોંચે ને એ પહેલાં જ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા સતત વક્રીભવન પામતો હોય છે. જ્યારે સૂર્યનો પ્રકાશ છે એ પૃથ્વી ઉપર પહોંચે ને ત્યારે પહેલું સ્તર કયું આવશે, તો કે વાતાવરણ, તો કે વાતાવરણમાંથી પસાર થઈને પછી પૃથ્વી ઉપર પ્રકાશ પહોંચે છે, તો ત્યારે વક્રીભવન પામે છે, સીધે સીધો આપણા સુધી પહોંચતો નથી, વક્રીભવન પામે છે. વાતાવરણીય વક્રીભવન એવા માધ્યમમાં છે કે જેમાં શું કહે છે કે જેમાં વક્રીભવનાંકમાં ક્રમિક ફેરફાર થતો હોય. અહીં વાતાવરણ તારાઓના પ્રકાશને લંબ તરફ વાળે છે, જ્યારે સૂર્યના પ્રકાશ પૃથ્વી પર પહોંચે છે સીધે સીધા પહોંચતા નથી. શું કામ, કેમ કે એની વાતાવરણ આપણા આખા આવરણમાંથી પસાર થઈ અને સૂર્યના કિરણો પહોંચે છે એટલે સહેજ ત્રાસા પડે છે, લંબ તરફ વાળે છે, વાતાવરણમાંથી પ્રકાશને લંબ તરફ વાળે છે. તેથી તારાઓનું સ્થાન છે એ આભાસી સ્થાન મૂળ સ્થાન કરતાં થોડું અલગ દેખાય છે. એટલે તારા અહીંયા હોય ને, જો આ તારો અહીંયા છે આપણને દેખાશે ક્યાં, અહીંયા એનું આભાસી સ્થાન છે, કેમ કે વાતાવરણમાંથી એનું વક્રીભવન થાય છે એટલા માટે. અને તારાઓનું સ્થાન મૂળ સ્થાન કરતાં અલગ દેખાય છે. ક્ષિતિજ પાસે જ્યારે જોવામાં આવે છે ને, એટલે કે જ્યારે તારો જે જગ્યાએ છે ને એ જગ્યાએ સીધી દિશામાંથી જ્યારે જોવામાં આવે છે ત્યારે તેનું વાસ્તવિક સ્થાનથી થોડો ઉપર દેખાય છે, વાસ્તવિક સ્થાનથી થોડો ઉપર દેખાય છે. આ અવલોકનકાર છે એ જોવે છે ત્યારે તારો અહીંયા છે દેખાય છે ક્યાં, અહીંયા, એટલે આભાસ થાય છે, આભાસી સ્થાન દેખાય છે, વાસ્તવિક સ્થાનથી થોડો ઉપર દેખાય છે. વળી આગળના ફકરામાં સમજાવ્યું તેમ પૃથ્વીના વાતાવરણથી ભૌતિક પરિસ્થિતિ સ્થાયી ન હોવાથી તારાઓનું દેખીતું સ્થાન સ્થિર હોતું નથી, પરંતુ થોડું બદલાયા કરે છે. શું કામે બદલાય છે એ પણ આપણે સમજાવ્યું. તારાઓના પૃથ્વીના ઘણા દૂર, હવે ખાસ ધ્યાન રાખજો કે તારાઓ છે ને એ પૃથ્વીથી ઘણા દૂર છે, જ્યારે ગ્રહો છે એ પૃથ્વીથી થોડાક નજીક છે. આ વસ્તુ યાદ રાખજો કે તારાઓ છે એ પૃથ્વીથી ઘણા દૂર હોવાથી, તેમને પ્રકાશનું બિંદુવત શૂન્ય, ઉદગમ બિંદુ શૂન્ય તરીકે ગણી શકાય છે, કેમ કે એ પૃથ્વીથી ઘણા દૂર છે એટલે આપણે એનું સ્થાન જાણી શકતા નથી, એટલે બિંદુવત સ્થાન. પણ જ્યારે ગ્રહો છે ને એ તો પૃથ્વીથી નજીક છે એટલે ટમટમતા નથી, જ્યારે તારાઓ છે એ ટમટમે છે. આ પણ પ્રશ્ન પૂછાઈ શકે કે તારાઓ ટમટમે છે જ્યારે ગ્રહ ટમટમતા નથી, કારણ કે, તો એમનું કારણ પણ હું બોલી જાઉં છું કે તારાઓ ઘણા પૃથ્વીથી દૂર છે જ્યારે ગ્રહો ઘણા નજીક છે અને વક્રીભવન, વાતાવરણીય વક્રીભવન પામે છે. તારાઓ પૃથ્વીથી ઘણા દૂર હોવાથી તેનું પ્રકાશીય બિંદુવત સ્થાન ઉદગમ સ્થાન ગણી શકાય છે, બિંદુવત ઉદગમ સ્થાન ગણી શકાય છે. તારાઓમાંથી આવતા પ્રકાશના કિરણોનો માર્ગ થોડો થોડો બદલાયા કરે છે, આથી તારાનું દેખીતું સ્થાન શું થાય છે, બદલાયા કરે છે. અને આપણી આંખમાં પ્રવેશતા તારાઓના પ્રકાશની માત્રા પણ અનિયમિત બદલાય છે, તેથી જ તારો ક્યારેક પ્રકાશિત દેખાય છે અને ક્યારેક કેવો દેખાય છે, ઝાંખો દેખાય છે.
જે ટમટમવાની અસર છે. હવે તમને કોઈ પૂછે તારાઓનું ટમટમ, એટલે આખો પેરેગ્રાફ લખવાનો છે કે તારાઓ શા માટે ટમટમે છે, તો આખો પેરેગ્રાફ આપણે લખવાનો છે. હવે એમના પછી જોશું, જો ગ્રહ કે તારાઓનું ટમટમવું છે, ગ્રહો ટમટમતા નથી. કારણ કે મેં એમનો પણ વિષય હમણાં જ એટલું સમજાવી દીધું કે શું કામ, એ પૃથ્વીથી એકદમ નજીક છે તેથી તેને વિસ્તૃત સ્ત્રોત તરીકે ગણાય છે, છૂટો પાડેલો સ્ત્રોત તરીકે. જો આપણે ગ્રહને બિંદુવત પ્રકાશ ઉદ્ગમનો સમૂહ ગણીએ તો બધા જ બિંદુવત પ્રકાશ ઉદ્ગમોથી આપણી આંખોમાં પ્રવેશ કરતા પ્રકાશની માત્રામાં ખૂબ પરિવર્તનનું સરેરાશ મૂલ્ય શૂન્ય થાય છે. તેથી જ એ જે ટમટમવાની પ્રક્રિયા છે ને એ નાબૂદ થઈ જાય છે. શું કામ ભાઈ? તો કે પૃથ્વીથી ગ્રહ ઘણા નજીક છે. હવે વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત બહુ સરસ છે. હવે અહીંયા અવલોકનકાર ઊભા છે, અહીંયા પૃથ્વી છે, આ વાતાવરણ છે. હવે જ્યારે અવલોકનકાર છે એ સમક્ષિતિજમાં જોવે છે ત્યારે કેવું અવલોકન થાય છે, અને જ્યારે એનું આભાસી સૂર્યનું દેખીતું સ્થાન ઉપર છે અને ક્ષમક્ષિતિજે નીચે છે, એટલે સીધી જ લીટીમાં. તો વાતાવરણીય વક્રીભવનને સૂર્યોદય અને સૂર્યાસ્ત, એટલે સૂર્ય ઉગવું અને સૂર્ય આથમવાની પર કઈ રીતે અસર થાય છે એ આપણે જોશું. કે વાતાવરણીય વક્રીભવનને કારણે, વાતાવરણીય વક્રીભવન એટલે કે સૂર્યનો પ્રકાશ જ્યારે પૃથ્વી પર પહોંચે છે ત્યારે વાતાવરણની અંદર વક્રીભવન પામે છે. એને કારણે સૂર્ય આપણને વાસ્તવિક સૂર્યોદયથી જ્યારે સૂર્ય ઉગે છે ને એના કરતાં વાસ્તવિક સૂર્ય એટલે કે જ્યારે એનો સમય છે એના કરતાં સૂર્ય લગભગ 2 મિનિટ વહેલો દેખાય છે. શું કામ? તથા વાસ્તવિક સૂર્યાસ્ત એટલે કે જ્યારે આથમે છે ને એનાથી લગભગ 2 મિનિટ પછી પણ દેખાય છે. વહેલો દેખાય છે 2 મિનિટ, અને જ્યારે આથમે છે ત્યારે 2 મિનિટ આપણને પાછો દેખાય છે. વાસ્તવિક સૂર્યોદય એટલે કે સૂર્ય ખરેખર ક્ષમ ક્ષિતિજ પાર કરે છે. હમણાં બોલી હતી કે અવલોકન છે, ક્ષમ ક્ષિતિજ પાર કરે છે, પાર કરે છે. આકૃતિ 11.10 સૂર્યનું ક્ષિતિજ સામેની સાપેક્ષે વાસ્તવિક અને દેખીતું સ્થાન દર્શાવ્યું છે. વાસ્તવિક સૂર્યાસ્ત તથા દેખીતા સૂર્યાસ્ત વચ્ચેનો સમયગાળો આશરે 2 મિનિટનો હોય છે, એટલે કે સૂર્યોદય છે એ 2 મિનિટ પહેલાં આપણને દેખાય છે. જો 2 મિનિટ પછી વહેલો દેખાય છે અને વાસ્તવિક સૂર્યાસ્તને લગભગ 2 મિનિટ પછી પણ પાછો દેખાય, એટલે 4 મિનિટ થશે. તો આશરે શું કહે છે, સૂર્યાસ્ત વચ્ચેનો સમયગાળો આશરે 2 મિનિટનો છે. આ ઘટનાને કારણે જ સૂર્ય 2 મિનિટ વહેલો દેખાય છે અને આથમે છે એટલે કે સૂર્યાસ્ત થશે તે પછી પણ 2 મિનિટ આપણને વધારે દેખાશે. એટલે જ આ ઘટનાને કારણે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય સૂર્યની તકતી ચપટી દેખાય છે, સાવ ચપટે. આકાર તમે ક્યારેય કદાચ માઉન્ટ આબુ ગયા હોય તો આપણે આ પ્રક્રિયા જોવા મળે છે. જે માઉન્ટ રેસ્ટ આપણે જોયું એના સનલાઇટ આપણે કહીએ છીએ, એ તમે જ્યારે જાઓ છો માઉન્ટ આબુ ત્યારે આપણને આ ઘટના જોવા મળે છે. હવે પ્રકાશનું પ્રકિરણ એટલે શું થાય? પહેલું કે જે આપણે આગળ આપ જોઈ ગયા 10મા પાઠની અંદર, 10મા લેસનની અંદર પ્રકિરણ કે જે જોઈ ગયા છે કે કોઈ પણ પદાર્થ છે એનો અણુ, કોઈ પણ સૂક્ષ્મ, વાત કરું છું સૂક્ષ્મ, જે સૂક્ષ્મ કણ અણુ કે પરમાણુ, પ્રકિરણની વ્યાખ્યા બોલું છું. 10મા લેશનની અંદર પણ બોલી હતી, અત્યારે પણ બોલું છું કે પ્રકાશનું પ્રકિરણ એટલે શું, કે જે પ્રકાશનું સૂક્ષ્મ અણુ છે, કણો છે, પરમાણુ છે, એનું પ્રકાશપુંજ કિરણપુંજનું વિખેરવું એને પ્રકિરણ કહેવામાં આવે છે. વિખેરણ થાય, છૂટું પડે એ પ્રક્રિયાને શું કહેવાય? પ્રકાશનું પ્રકિરણ કહેવામાં આવે છે. તો હવે આપણે જોઈએ કે એની શું છે, કે પ્રકાશ તથા આપણી આસપાસના વસ્તુઓ વચ્ચેની આંતરક્રિયાને કારણે આપણને કુદરતમાં અનેકવાર અદ્ભુત ઘટનાઓ જોવા મળે છે. કેવી ઘટના જોવા મળે છે ભાઈ? શું કહે છે કે પ્રકાશ અને આપણી આજુબાજુના વસ્તુઓની આંતરક્રિયાઓ, એકબીજા વચ્ચેની ક્રિયાઓ, કુદરતમાં અનેકવાર અદ્ભુત ઘટનાઓ જોવા મળે છે. કેવી? કે તો આકાશનો રંગ ભૂરો છે શા માટે? સમુદ્રના ઊંડાઈમાં રહેલો પાણીનો રંગ સ્કાય કલર, બહુ મસ્ત કલર હોય છે, અને સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્ય રતાશ પડતો, લાલાશ પડતો દેખાય છે. આ બધી અદ્ભુત ઘટના છે. સૂર્ય છે એ ઉગે છે ત્યારે પીળા કલરનો એકદમ જોવો તો, પછી શ્વેત કલર,
અને પછી જ્યારે ઉગે છે ને આથમે છે ત્યારે એ લાલાશ પડતો, રતાશ પડતો દેખાય છે. આવી બધી અદ્ભુત ઘટનાઓ છે. કોના કારણે? પ્રકાશનું પ્રકિરણને કારણે થાય છે. પ્રકાશ છૂટો પડવાની ઘટનાને કારણે આ બધી આપણને અદ્ભુત ઘટનાઓ જોવા મળે છે. આ એક એવી અદ્ભુત ઘટનાઓ છે કે જેનાથી આપણે પરિચિત છીએ. આગળના ધોરણમાં તમે કલિલ કણો, પાછો નવો ક્વેશ્ચન આવ્યો કે જે કે આપણે નાઇન્થની અંદર કલિલ કણો શીખી ગયા. પ્રકાશનું પ્રકિરણ એટલે શું, મેં તમને સમજાવ્યું. હવે આપણે આ ક્વેશ્ચન આપણે શીખી ગયા છે. કલિલ કણો દ્વારા પ્રકાશના પ્રકિરણ વિશે શીખ્યા છો, પરંતુ પાછું તમને રિમેમ્બર કરાવી દઉં કે કલિલ કણો એટલે શું, કે જે દ્રાવણમાં દ્રવ્યનો, ખાસ ધ્યાન રાખજો હું કલિલ દ્રાવણ બોલું છું અને પછી કલિલ કણો, કે જે દ્રાવણમાં દ્રવ્યનો ઓગળતા મિક્સ નથી થતું, એમના કણો ઉપર તરતા રે મિક્સ નથી થતું, એટલે કે એમને સમાંગ નથી થતું, ઓગળતું નથી બરાબર, મિશ્રણ નથી થતું, એવા દ્રાવણને શું કહેવાય? કલિલ દ્રાવણ કહેવાય છે. અને એ કલિલ દ્રાવણ ઉપર જે કણો રહે એને કલિલ કણો કહેવામાં આવે છે. કેમ કે ઓગળવાના તો નથી એટલે કલિલ કણો. દાખલા તરીકે છે, તમે પાણીની અંદર મીઠું નાખો તો મીઠું તો ઓગળી જશે પણ એના કણો કેવા આવી જશે? બહાર આવી જશે. તો એ કલિલ કણ છે, એટલે કે જે દ્રાવણમાં દ્રવ્ય છે ઓગળતું નથી, એમની ક્ષમતા જળવાઈ રહે છે, ઓગળતું નથી, પરંતુ એના કણો ઉપર તરતા રહે જ એને શું કહેવામાં છે? કલિલ કણો. સંપૂર્ણ રીતે ઓગળતા નથી એવા દ્રાવણને શું કહેવાય? કલિલ દ્રાવણ. અને એની ઉપર રહેલા કણને કલિલ કણો. એટલે કે કલિલ કણો દ્વારા પ્રકાશનું પ્રકરણ વિશે તમે શીખી ગયા છો, જે આપણે પાછું યાદ કરી લીધું થોડું. સાચા દ્રાવણમાંથી, સાચા એટલે ચોખ્ખું દ્રાવણ, સાચા દ્રાવણમાંથી પસાર થતા પ્રકાશના કિરણપુંજનો માર્ગ આપણે જોઈ શકતા નથી. પરંતુ જો પ્રમાણમાં મોટા કદના કણો ધરાવતા હોય તો કલિલ દ્રાવણમાંથી પસાર થતો કિરણપુંજનો માર્ગ આપણે જોઈ શકીએ છીએ. મોટું છે, દાખલા તરીકે નાનું કોઈ પાત્ર હોય એની અંદર પ્રકાશના કિરણો આપણે જોઈ શકતા નથી, પરંતુ એ જ જગ્યાએ મોટા કદના કણો ધરાવતા કલિલ દ્રાવણમાં આપણે પ્રકાશનું કિરણપુંજ સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. ખાસ મેઇન પોઈન્ટ ટિંડલ અસર, કે જે એક્ઝામની અંદર પૂછાય એવો પોઈન્ટ છે ટિંડલ અસર. હું તમને જે મેઇન મેઇન પોઈન્ટ છે એ કહેતી જાઉં છું કે આ મેઇન પોઈન્ટ છે જે સમજવાના છે એ સમજાવી દઉં છું, બાકી જે મેઇન છે એ કહેતી જાઉં છું. ટિંડલ અસર હર વખતે મોસ્ટલી પૂછાય એવો પોઈન્ટ છે. તો કે ટિંડલ અસર છે શું, તમને થોડુંક વિસ્તારપૂર્વક સમજાવી દઉં કે ટિંડલ છે એ એક ભૌતિક શાસ્ત્રી નામના વૈજ્ઞાનિક ઉપરથી એમનું નામ પાડ્યું, એની નામના યાદમાં ટિંડલ અસર કહેવામાં આવી છે. કે આકાશ ભૂરું છે, આકાશ આખે આખું સ્કાય કલર ભૂરું છે એવું આપણને સૌથી પહેલા સમજાવનાર જોન ડિન્ટલ હતો. જોન ટિંડલ હતો એ ક્યારે? 1820ની અંદર થી 1898 સુધી. કોણ હતું? જોન ટિંડલ. એને આપણને સમજાયું હતું કે આકાશ છે એ ભૂરું છે એવું સમજાવનારું સૌ પ્રથમ જોન ટિંડલ હતા, જે ભૌતિક શાસ્ત્રી હતા. એને જ આપણને સમજાયું કે આકાશ ભૂરું છે. અને એને એના ઉપરથી જ આપણને એવું સમજાયું કે એના નામની યાદમાં એને ટિંડલ અસર કહ્યું. તો હું તમને મારી રીતે સમજાવી દઉં કે ટિંડલ અસર શું છે. કે ક્યારેક તમે જુઓ તો જંગલની અંદર તમે એકદમ સૂર્યપ્રકાશ આવતો હોય, સીધે સીધો પડતો હોય, પરંતુ કોઈ પર્ણ છે કે કોઈ આવરણ છે એ વચ્ચે આવી જઈને જ્યારે પ્રકાશના કિરણો વિખરણ પામીને છૂટા પડે એને ટિંડલ અસર તરીકે આપણે કહીએ છીએ. તો આવું સમજાવનાર જોન ટિંડલ હતા, એટલે એને એમના નામ ઉપરથી ટિંડલ અસર કહી છે. યાદ રાખજો, કદાચ એમસીક્યુમાં પૂછાય કે 1820 થી 1898 સુધીમાં ટિંડલ અસરે પોતાના જ મંતવ્યો રજૂ કરી અને આપણને આ બધું સમજાવ્યું હતું. તો હવે એમને તમને સમજાવું કે પ્રકાશ ઝાકળના સૂક્ષ્મ જલબુંદો, મેં હમણાં જ કહ્યું કે જંગલ, ગાઢ જંગલ હોય એની ઉપર સૂર્યના પ્રકાશના કિરણો પડતા હોય અને જો ઝાકળ હોય અને એ આવરણ આવી જાય અને પ્રકાશનું વિખરણ પણ એ છૂટું પડે એટલે ટિંડલ અસર તરીકે ઓળખવામાં આવે છે. હવે ફરીથી આપણે વ્યવસ્થિત જોઈ લઈએ
કે પૃથ્વીનું વાતાવરણ સૂક્ષ્મ કણોનું વિષ્માંગ મિશ્રણ છે. હા, કેમ કે એની અંદર જો કણોના ધુમાડા હોય છે, સૂક્ષ્મ બુંદોના પાણીના બુંદ હોય છે, ધૂળના નિલંબિત કણો હોય છે અને હવામાં અણુઓનો પણ સમાવેશ થાય છે. વિષ્માંગ મિશ્રણની અંદરની વિષ્માંગ મિશ્રણની અંદરની વાત કરે છે કે પૃથ્વીના વાતાવરણની અંદર સૂક્ષ્મ કણો હોય જ છે. કયા કયા? તો કે જો પડકણોનો ધુમાડો પણ હોય છે, સૂક્ષ્મ પાણીનું બુંદ હોય છે. ઝાકળ આવે ત્યારે તમે જુઓ તો ઝાકળ એકદમ હોય, પછી જ્યારે ઝાકળ થોડી ધીમી પડી જાય ત્યારે એ પાણીના સ્વરૂપે બાષ્પ છે એ ઓગળે, એટલે પાણીના સ્વરૂપે થઈ જશે. ધૂળના નિલંબિત કણો, હવાના અણુઓનો સમાવેશ થાય છે. જ્યારે કોઈ પ્રકાશનું કિરણપુંજ આવા કણોને અથડાય છે ને, બહુ ધ્યાન આપજો. હો, મેઇન પોઈન્ટ છે, ભલે આપણે ઓછું થાય પરંતુ સમજો કે જ્યારે કદાચ કણોનો ધુમાડો છે, પાણીનું બુંદ છે કે ધૂળના નિલંબિત કણો છે કે હવાના અણુમાં જ્યારે પ્રકાશનું કિરણપુંજ અથડાય છે, અથડાઈને ત્યારે શું થાય? ત્યારે તે કિરણનો માર્ગ દ્રશ્યમાન થઈ જાય. એટલે કે જે સીધે સીધો આ ધૂળના રજકણો છે એની અંદર સૂર્યના કિરણો આવતા હોય, એટલે અથડાય. અથડાય એટલે શું થઈ જાય? જે સૂર્યના પ્રકાશનો જે માર્ગ છે એ શું થઈ જાય? વિખરણ પામી જાય. જે જ્યાં જવું હતું તો તમે અથડામણ તો આપી દીધું, અવરોધક આપી દીધું એને, બરાબર છે? તો શું થાય? પ્રકાશ કેવો થઈ જાય? દ્રશ્યમાન બને છે આ કણો દ્વારા. હવે જે કણો છે, છૂટા પડેલા કણો દ્વારા પરાવર્તન પામીને પ્રકાશ આપણા સુધી પહોંચે છે. કલીલ કણો દ્વારા પ્રકાશના પ્રકિરણની ઘટનાથી જ ટિંડલ અસર ઉદભવે છે. કે તો ટિંડલ અસર કોને કહેવાય છે? અહીં સુધી મેં હમણાં તમને કહ્યું કે ટિંડલ અસર ઉદભવે છે. શું કહેવાય છે? તમે એનો અભ્યાસ તમે ધોરણ 9માં કરી લીધો છે, લો આપણે સમજાવી લીધું, પછી એમ બોલ્યા કે આ તો આપણે શીખી ગયા છીએ. ધોરણ 9માં અભ્યાસ કર્યો છે. સૂર્યપ્રકાશનો એક કિરણ નાના છિદ્ર દ્વારા ધુમાડો ભરેલા રૂમમાં પ્રવેશે છે. ઘણી વખત તમે ટિંડલ અસરનું ઉદાહરણ આપો ને, તો જૂના ઘર હોય ને, નળિયાવાળા ઘર હોય, જૂનું ઘર હોય, ત્યાં એક નળિયું ખુલેલું રાખેલું હોય જેથી ધુમાડાની હવાની અવરજવર થઈ શકે. ચૂલો બાળતા હોય તો ધુમાડાની અવરજવર થઈ શકે. ત્યાંથી જ્યારે સૂર્યપ્રકાશ આવે છે ને, એને ટિંડલ અસર તરીકે ઓળખાય. તમે જુઓ તો એની અંદર પ્રકાશનું કિરણ જ્યારે આવતું હોય ને, ત્યારે આમ ગોળ ગોળ હોય ને, ધુમાડો રજકણ ને બધું હોય એની અંદર, એ ટિંડલ અસરનું ઉદાહરણ છે. તો શું કહે છે કે સૂર્યપ્રકાશ એક નાના છિદ્ર દ્વારા ધુમાડા ભરેલા રૂમમાં પ્રવેશે છે ને, હમણાં મેં તમને કહ્યું એમ ધુમાડા દ્વારા, ત્યારે આ ઘટના ટિંડલ અસર જોવા મળે છે. આ રીતે પ્રકાશનું પ્રકિરણ કણોને શું કરે છે? દ્રશ્યમાન બનાવે છે. અને સૂર્યપ્રકાશ ગાઢ જંગલો, હમણાં પણ બીજું ઉદાહરણ ટિંડલ અસરનું, બીજું ઉદાહરણ કે ગાઢ જંગલના ઉપરના બાહ્યાવરણમાંથી જ્યારે પસાર થાય છે ત્યારે પણ ટિંડલ અસર જોવા મળે છે. અહીં ઝાકળના સૂક્ષ્મ જલબુંદોની વડે પણ પ્રકાશનું પ્રકિરણ થતું જોવા મળે. ટિંડલ અસરના બે ઉદાહરણ આપણે જોયું. પ્રકિરણ પામતા પ્રકાશનો રંગ પ્રકિરણ કરતા, પ્રકિરણ એટલે મેં તમને સમજાવ્યું કે જ્યારે પ્રકાશ છે એ છૂટું પડે છે, વિખેરણ થાય છે, ત્યારે પ્રકાશનો રંગ પણ છૂટો પડવાને કારણે કણોના પરિમાણ સાઈઝ પર આધાર રાખે છે. અત્યંત બારીક કણો મુખ્યત્વે વાદળી રંગના હોય છે, મોસ્ટલી વાદળી રંગના જ હોય છે, જાંબલી ચાનીવાલી પીનારા, એટલે આમાં વાદળી ને રાતો બે જ આવશે, વચ્ચેના એક કલર આવશે નહીં. તો અત્યંત બારીક કણો મુખ્યત્વે વાદળી રંગના પ્રકાશનું પ્રકિરણ કરે છે, એટલે વાદળી રંગને છૂટું પાડે છે. જ્યારે મોટા કણો છે, મોટી તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશના પ્રકિરણન કરે છે. જો પ્રકિરણન કરતા કણોનું કદ મોટું હોય ને, તો પ્રકાશ છે એ સફેદ પ્રકાશ દેખાય છે તમને. જો એનું માધ્યમ મોટું હોય ને, તો તમને સફેદ પ્રકાશ, શ્વેત પ્રકાશ ચોખ્ખો સ્પષ્ટપણે જોવા મળે છે.